સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ભાષ્યનું પેલું વાક્ય વાંચીએ આપણે બીજા બાણા પર. ભાષ્ય કૈનેશિતમ ઇત્યાદ્યાં ઉપનિષદં પરબ્રહ્મ વિષયાં વક્તવ્યાં ઇતિ નવમસ્ય અધ્યાયસ્ય આરંભઃ. પ્રાપ એતસ્માદ કર્માણિ અશેષતઃ પરિસમાપિતાનિ સમસ્ત કર્મ આશ્રયભૂતસ્ય ચ પ્રાણસ્ય ઉપાસનાનિ ઉક્તાનિ કર્મ અંગ સામ વિષયાણિ ચ અનંતરં ચ ગાયત્ર સામ વિષયમ દર્શનમ વંશાંતમ ઉક્તમ કાર્યમ. કૈનેશિતમ ઇત્યાદિ ઉપનિષદ પરબ્રહ્મ વિષયા વક્તવ્યા. આ ઉપનિષદ નો વિષય પરબ્રહ્મ છે. તો હું એવું માનું છું કે હું જીવ છું કે અલ્પ છું, અને ઉપનિષદ કહે છે કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું. તો હું બ્રહ્મ છું એ વાસ્તવિકતા છે, સત્ય છે, અને હું જીવ છું એ કલ્પના છે. સત્યને અને કલ્પનાને વિરોધ થઈ શકતો નથી. આ દોરડી છે અને તમે માનો કે આ સાપ છે, તો દોરડીને કોઈ વાંધો આવે? કશું નહીં. તમને છૂટ છે સાપ માનવાની અને આને છૂટ છે દોરડી હોવાની, બરાબર? સત્યને અને કલ્પિતને કોઈ પ્રકારનો વિરોધ હોતો નથી. એટલે મુશ્કેલી એ હતી કે ભાષ્યકાર મહારાજ વ્યાખ્યા કરવાનું શરૂ કરે, પણ ઉપનિષદનો વિષય ક્યાં છે? કારણ કે મારી સમજ જે છે બ્રહ્મની અને ઉપનિષદની સમજ છે, એમાં વિરોધ છે કે ના? વિરોધ નથી. કારણ કે મારી સમજ કલ્પના છે કે ભ્રાંતિ છે, ઉપનિષદ કહે છે સત્ય છે. સત્ય અને મિથ્યાને વિરોધ નથી હોતો. એટલે ભાષ્યકાર મહારાજ ઉપનિષદની વ્યાખ્યા કરવાની શરૂઆત કરે છે. આગળ 1-8 અધ્યાયમાં કર્મનું નિરૂપણ થઈ ગયું છે અને હવે 9 અધ્યાયમાં ઉપનિષદનો આરંભ થઈ રહ્યો છે. કર્મ મનુષ્ય એના માટે કરે છે કે એને કંઈક મેળવવું છે. એ માને છે કે અધૂરો છે, દુઃખી છે, ઉણો છે, એનામાં કંઈક ખૂટે છે, અને ક્યાંકથી કશુંક મળશે એ ઉમેરશે ને પછી પૂર્ણ થશે. જો મારી કલ્પના એવી છે કે હું વત્તા કંઈક એક્સ બરાબર જે હોય તે, હું વત્તા એક્સ બરોબર પૂર્ણ, આવી માણસની સમજ છે. એક્સ એટલે શું? એ દરેકનો જુદો છે. એક્સ એટલે લગ્ન, એક્સ એટલે લગ્ન ન કરવું, એક્સ એટલે વિદેશ જવું, એક્સ એટલે વિદેશ ન જવું,
એક્સ એટલે સંતાન હોવું, એક્સ એટલે સંતાન ન હોવું, પૈસા હોવા, પૈસા ન હોવા, ગૃહસ્થ થવું, સાધુ થવું, એક્સ નો અર્થ દરેકમાં જુદો જુદો છે. પણ દરેકના મનમાં એક ખાતરી છે, પાક્કી ખાતરી છે કે હું વત્તા એક્સ બરોબર પૂર્ણ. ક્યાંક ક્યાંક માઇનસ પણ કઈક હોય, હા, કે આમ તો હું સુખી જ છું, એક વાર ઘરમાંથી છૂટું ને પછી સુખી. એટલે હું માઇનસ સમથિંગ અથવા હું પ્લસ સમથિંગ, હું જેવો છું તેવો પૂર્ણ કે સુખી નથી. કંઈક ઉમેરું કે કંઈક બાદ કરું તો હું સુખી થાઉં. ઉમેરવા માટે કંઈક કરવું પડે, મહેનત કરવી પડે, અને બાદ બાકી કરવા એ મહેનત કરવી પડે, મફત ના થાય. એટલે મારે કર્મ કરવા પડે. એટલે કર્મ હું અમસ્ત કર્મ માટે નથી કરતો, મારે પૂર્ણ થવું છે. અને મને એમ છે કે સુખ પૈસામાં છે, તો પૈસા કંઈ ઘેર બેઠા તો મળે નહીં, એટલે મારે નોકરી કરવી પડે. એટલે નોકરી હું નોકરી માટે નથી કરતો, નોકરી હું પૈસા માટે કરું છું. પૈસા હું પૈસા માટે નથી લાવતો, પૈસા હું સુખ માટે લાવું છું. પૈસા ને પૈસા ખાતર મને રસ નથી. જે પૈસા મને દુઃખ આપે પૈસા છોડી દો, મારો રસ સુખ છે, એને માટે હું લાવું છું. અને હું કર્મ કરીને સુખ મળે છે એવું પણ મને જણાય તો છે. આપણે જન્મ્યા ત્યારથી જ લખોટી અને ગિલ્લી દંડા રમ્યા જ ને, સુખ મળ્યું હતું કે નહોતું મળ્યું? ભમરડા ફેરવ્યા ને ચકરડી ફેરવી, શું આનંદ હતો, કેટલી મજા આવતી ચકરડી ફેરવવા ને ભમરડા ફેરવવાની. ક્યાં અત્યારે જોવાય નથી મળતો એ આનંદ, કેવી મજા પડતી હતી. તો આમાં આનંદ હતો કે નહીં? બહુ જ આનંદ હતો એને, કેટલો બધો આનંદ હતો. ને ટ્રાયસિકલ ફેરવીએ, બાયસિકલ ફેરવીએ, ભણવા જઈએ, પણ પછી પિકનિક ઉપર જઈએ, ઉજાણી ઉપર જઈએ, ચગડોળમાં આમ ફરીએ, લપસણીથી લપસીએ, કેટલો મજા, કેટલી મજા પડતી, કેટલો આનંદ આવતો હતો. અને પછી મોટા થયા, ભણ્યા, ભણ્યા ત્યાં વખતે પાસ થયા, આનંદ આવ્યો, નંબર આવ્યો, આનંદ આવ્યો, બોર્ડમાં નંબર આવ્યો, મેડલ મળ્યો, આનંદ થયો. જો આપણે જે જે કરતા ગયા સુખને માટે કદાચ ધાર્યું સુખ ના મળ્યું હોય તોય મળતું તો ગયું જ, આપણને સુખ તો મળ્યું, આપણે સુખી થયા. કારણ કે આપણે સુખી થયા માટે આપણે એને ફરીથી કરવા ઈચ્છીએ છીએ, નહીં તો ના ઈચ્છત. જેટલી વાર કર્યું એટલી વાર અહીંથી પડ્યા ને વાગ્યું, બીજી વાર પડ્યા ને વાગ્યું, ત્રીજી વાર પડ્યું, ચોથી વાર તો નાશ પડીએ ને આપણે. એટલે આપણને એમાં સુખ ના મળ્યું હોત તો આપણે ના કર્યું હોત. એટલે કર્મ હું કરું છું ત્યારે પહેલા ગણતરી કરું છું કે શું કરું તો મળશે, શું કરું તો મળશે. હા, આમ જો કરીશ ને તો મળશે. એટલે શું મળશે એને ધ્યાનમાં રાખીને હું શું કરવું એ નક્કી કરું છું. હવે જો શું મળશે એ ધ્યાનમાં રાખીને શું કરવું એ નક્કી થતું હોય, ધારો કે કશું ના મળવાનું હોય તો કશું કરું કે નહીં? ના જ કરું. મેળવવા માટે કરતો હોઉં તો કશું ના મળતું, કશું ના કરું, સીધી વસ્તુ છે. અને મેળવવા માટે કરું તો શું મળ, અને શેને માટે મેળવું છું? સુખી થવા માટે. શું મેળવીશ તો સુખી થઈ જઈશ? એવું કઈ સમીકરણ, એવું કઈ કોઈ શોધી કાઢ્યું છે કે એક્સ બરાબર આટલા, એક કોમન બધા માટે સાર્વત્રિક કશું મળ્યું છે ખરું? એક્સ બરોબર આટલા, એટલે હું વત્તા આ ઉમેરો એટલે સુખ. આને ને આને તો સરખું નથી, મારે ને મારે, મારી ગઈકાલ ને મારી આજને સરખું નથી. હા, મારી ગઈકાલ એક્સ જુદો હતો, આજે એક્સ જુદો છે, આવતીકાલ એક્સ જુદો હશે, દરેક દિવસનો એક્સ જુદો હશે. એ સંજોગોમાં સુખ ક્યાંક હશે એવો નિર્ણય કરી શકાય ખરો કે નહીં? સુખ ક્યાંક હશે એવો નિર્ણય કરી શકાય ખરો કે નહીં? કરી શકાય, કહી શકતે કે યહાં સમથિંગ, એ પતા નહીં કે યહાં સુખ હૈ, પર એક ચીજ તો હોયગી જહાં પર સુખ હોગા, એસા કહી શકતે હૈ? કહી શકતે હૈ? તો કિસી કો તો કોઈને કેમ મળ્યું નહીં? તો અમુક હોવું મને નથી મળતું જુદી વાત છે, પણ છે તો નક્કી જ કે કોઈક તો જગ્યા છે જ કે જ્યાં સુખનો, સુખનો ફુવારો છે. જો એવું હોય તો અનાદિકાળથી આજ સુધી અનંત માણસો જન્મ્યા અને એમણે મહેનત કરી અને એ ઘણું બધું અચીવ કરી ગયા, ઘણું બધું, ઘણું બધું, પણ એ કે સુખ લઈ આવ્યો?
ચંદ્ર પર જઈને સુખ લઈ આવ્યો, મંગળ પર જઈને ફોટા પાડી લાવ્યો, પણ સુખ લઈ આવ્યો. તો બધા મૂર્ખ હતા, સબકે સબ એસે મૂર્ખ બુદ્ધુ થે, કોઈ સુખ લેકર નહીં આયા. એક વસ્તુ, એટલે જો સુખ ક્યાંક હોત તો કોઈકને મળ્યું હોત, કોઈકને. આટલા રિસર્ચર્સ, આટલા સંશોધકો થઈ ગયા, આટલા સાહિત્યકાર ને સંગીતકાર ને બધા કારો થઈ ગયા. લેટ હર સે, સો ટકા એમને એવું કહેવાનું છે, હું ચંદ્ર પર જઈ આવું અને હું કંઈક લઈને આવું છું અને હું દુનિયાને એ આપું છું. એટલા માટે નહીં કે જોયું હું કરી આપીશ, એને માટે નહીં. આ એ વ્યક્તિ કહે છે, હા, એવું નથી કહેતી કે હું જઈ આવ્યું છું મને આનંદ છે. એને એનો આનંદ છે કે હું કંઈક લાવીશ, વિચ આઈ કેન શેર, હું દુનિયાને સુંદર વસ્તુ આપી શકું છું અને મને એનો આનંદ છે. આનંદ ખરો કે નહીં? બરાબર. આપણે શું કરું કે મને કશુંક મળ્યું અને મને આનંદ થયો, આ વસ્તુ બરોબર આનંદ. એમ ચંદ્ર પર જઈને આવું બરોબર આનંદ, એવો નિયમ ખરો કે નહીં? હમણાં તમે નીચે ઉતર્યા છો, ચલો ફરી બેસી જાઓ ઉપર. લાગે છે એનો અર્થ કે ચંદ્ર પર જવું બરોબર આનંદ, એવું સમીકરણ ખરું કે નહીં? આપણે એની વાત કરીએ છીએ, અમુક સ્થળ, અમુક સમય, અમુક વ્યક્તિ, મારી કંપની ચંદ્ર પર ગયા ને મારી જોડે અમુક કંપની હતી ને આનંદ થઈ ગયો. ઉતર્યા પછી એ કંપની ખસે જ ના, અને હું તો જોડે જઈશ, તને આનંદ આવે છે મારી જોડે? તો હું કહું કે બ્યાજ હતી જૂનમાં, તું તો જાજ, મારે જે કરવું એકવાર તું તો જાજ. નહીં થઈ કરી વાત છે ને, એટલે કોઈ વ્યક્તિ હોય એટલે આનંદ એવું કહી શકે. અમુક વ્યક્તિ, અમુક એટલે લેટ ઇટ બી ડિયરેસ્ટ, મારી વાલામ વાલી પત્ની હોય કે વાલામ વાલો પતિ હોય કે વાલામ વાલો છોકરો હોય, છોકરો આખી રાત ઊંઘે જ ઊંઘવાય તો ભાઈ હવે તો જે કરવું હોય કરજા, હું નહીં ઉઠું તારે માટે. કકડાટિયા છોકરા એવા આખી રાત રડે, દિવસે રમ્યા કરે, રાતે આખી રાત રડે. આપણે દાડે કામ કરવાનું હોય, એ દાડે ઊંઘ્યા કરે અને રાત પડે રડવા બેસી જાય, તો પછી આપણે રડવું જ રડવું, નહીં ઉઠું તારે માટે, કહી દે ને માં બસ. સો અમુક સ્થળ કે અમુક સમય, એટલે આ વ્યક્તિ એટલે આનંદ કોઈ સંજોગોમાં ના કહી શકાય. આ જગ્યા એટલે આનંદ કહેવાય કે નહીં? કોઈ એક જગ્યા, કોઈ એક સમય, સવારના 5 વાગે હંમેશા આનંદ હોય એવું ખરું કે નહીં? ખરું કે નહીં? અને નોકરી નથી મળતી, નથી મળતી, નથી મળતી, નોકરી મળેલી આનંદ એવું ખરું કે નહીં? જે કઈ વિચાર આવે એની ખાતરી કરી લો કે અમુક એટલે આનંદ એવું કહી શકાય કે નહીં? લવલેશ ને હજુ કઈક લેશ શંકા છે, હા ને? કહા હે આનંદ બતા દીજીએ આપકા. સેલ્ફ ઇઝ નોટ સમથિંગ ટુ બી ગેઇન્ડ. હમ ક્યા કહેતે હૈ કે યે હમસે ભિન્ન હૈ ઓર વહાં સે લે આયે તો આઈ પ્લસ ધીસ મીન્સ આનંદ, એસી કોઈ ચીજ કહે સકતે હૈ? હૈ ના? મુજસે ભિન્ન હૈ ઓર આનંદ હૈ. અચ્છા, તો કોઈ નહીં, તો શંકા જ નથી. એક વસ્તુ. બીજી વસ્તુ કે આપણને જે આનંદ જોઈએ છે એ ઘરમાં ઘરમાં ચાલે, બહાર પછી જઈએ તો આનંદ જતો રહે ચાલે, પણ ઘરમાં આનંદ હોય તો ચાલે કે ના ચાલે? ઘરમાં બેસો એટલી વાર આનંદ, બહાર નીકળે આનંદ જતો રહે. પડી, હું ઘરમાં હોઉં એટલો વખત, એટલો વખત આનંદ મળે, બહાર નીકળે આનંદ જતો રહે, પછી આનંદ ના આવે તો ચાલે કે ના ચાલે? દરરોજ સવારે 5 વાગે આનંદ આવે, પછી જેમ જેમ 6-7 વાગવા પણ પછી આનંદ જતો રહે, જતો રહે, રાત પડે તો કકડાટ થઈ જાય. અથવા તો બે બહેનપણીઓ જોડે રાખીને ફરો એટલે આનંદ આવે, નોકરી કરો એટલે આનંદ આવે,
કુહાડી લાકડા કાપો એટલે આનંદ આવે, જેવી કુહાડી મૂકો આનંદ જતો રહે તો ચાલે કે નહીં? જો આપણા જીવનમાં શું ઈચ્છીએ છીએ આપણે? આપણે સુખ જોઈએ છીએ, એક વસ્તુ. બીજું, સુખ આ બરોબર સુખ એવી કોઈ જગ્યા, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કશું જ નથી એ બરોબર સુખ. બીજું, ત્રીજી વસ્તુ, મારે જે સુખ જોઈએ છે કેવું જોઈએ છે? સવારે મળે ને સાંજે ના મળે તો ચાલે એવું? મને સર્વ સમયે સુખ મળવું જોઈએ. સર્વ સમય એટલે રાત્રે 2 વાગે જાગી જાવ તો 2 વાગે સુખ જ મળવું જોઈએ. આખો દિવસ જાગો તો સુખ, એકવાર ઊંઘ્યો ને પછી ગયું, પછી ઊંઘમાં ઉઠો તો સુખ ના મળે. સવાર જાગો એટલે સુખ મળે, ચાલે કે ના ચાલે? ના ચાલે. સર્વ સમયે સુખ, સર્વ સ્થળે સુખ, અહીં પણ સુખ, ત્યાં પણ સુખ, દેશમાં, વિદેશમાં, સ્વર્ગમાં, નર્મ ભગવાન ના લઈ જાય આપણને, પણ એ ગંદકીમાંથી પસાર થવું પડે, કશુંક. કોઈ પણ જગ્યાએ સુખ મળવું જ જોઈએ એ મારી ઈચ્છા તો છે. અને કોઈ પણ સંજોગોમાં, નોકરી હોય તોય સુખ, ન હોય તોય સુખ, પરીક્ષા આપીએ તોય સુખ, ના આપીએ તોય સુખ, પાસ થઈએ તોય સુખ, ના પાસ થઈએ તોય સુખ, હારીએ તોય સુખ, જીતીએ તોય સુખ, સુખ દુઃખે સમય કૃત્વ લાભા લાભો જયા જયો તો યુદ્ધા યુજસ્વ. તો એવું ખરું કે મને અમુક સંજોગોમાં સુખ હોય તો ચાલે, બાકી બીજા સંજોગોમાં ચાલશે? પિયરમાં એટલે સુખ મળે, બહુ જો સાસરે જોયું જશે, પહોંચી વળી છું સાસરે, એવું થાય કે ના થાય? બરાબર છે. બધા સંજોગોમાં, બધા સમયે, બધા સ્થળે, અને ધારો કે મને આવું સુખ મળ્યું, બધા સ્થળે, બધા સમયે, બધા સંજોગોમાં આટલું બધું સુખ, મારા પડોશીને થોડું ઊંચું, તો ચાલે કે ના ચાલે? મને આટલું સિલિંગ જેટલું મળ્યું, મારા પડોશીને થી 1 ફૂટ ઊંચું મળ્યું, તો ચાલે કે નહીં? ના ચાલે. હા, મને મારું દેખાય જ નહીં, એનું દેખાય કે એને કઈથી મળ્યું, એ લાયક જ નહોતો. એને સુખ મળ્યું શું કરવા, આટલું સુખ મળવું જ ના જોઈએ એને, એ ના ચાલે. મારે મારાથી વધારે કોઈને જ ના મળવું જોઈએ, એટલે નિરતિશય, અનસરપાસેબલ, મને જે સુખ મળે એ હું પણ આવતીકાલે એનેથી અતિક્રમણ કરી જવું તે ના ચાલે, કોઈ તો ચાલે જ નહીં. એટલે મને જે સુખ મળે ઉત્તમોત્તમ સુખ હોવું જોઈએ, એનાથી ચડિયા તો કશું હોવું જ ના જોઈએ. બરાબર, એવું જોઈએ મારે સુખ. અને એકવાર થઈ થઈ થઈને આટલું મળી જાય, પછી ધીમે ધીમે ઓછું થવા માંડે તો ના ચાલે. અક્ષય, ક્ષીણ ના થવું જોઈએ. જો આ માનવ માત્રની જરૂરિયાત છે, હા, મને ખબર નથી એટલે હું વિચારો આટલાથી ચલાવી દઉં. આખી કેરી મળે તો મને ગમે, પણ મને ખબર છે કે આખી નસીબમાં નથી, કોઈ ખાલી ચૂસાડે ને એકવાર તો હું ખુશ થઈ જઉં. હું રાહ જોઉં કે જરાક એ ચૂસતો ચૂસતો, આપણને નાના છોકરા એવું જ કરે, બિચારાને એવું થતું હશે નહીં કે આખી કેરી આપણે ચૂસે ને પેલું જોયા કરે, પછી એકવાર ચડે ને પણ બાકી ચૂસી જઈએ આપણે, એ જોયા કરે, કશું નહીં, એ કંઈ કરી શકતું નથી બાળક. તો એને થાય ખરું કે આખી કેરી ખાઈ જાય, મને એકવાર ચટાડે છે, મારું જો ચાલે તો મારે આખી કેરી જ જોઈએ, મારું ચાલે તો મારે આવું સુખ જોઈએ છે. અને મને એમ કે કુહાડી લઈને લાકડા કાપ્યા કરતો સુખ મળશે, જેવી કુહાડી મૂકી સુખ જતો રહેશે, તો ચાલે કે ના ચાલે? એટલે કે મહેનત કર આટલી તો મળશે, મહેનત ના કરે તો ના મળે. જો મારે મફત સુખ જોઈએ છે, મફત, એટલે મારી શરત આવી છે કે સર્વ સ્થળમાં, સર્વ સ્થાનમાં, સર્વ સમયે, સર્વ સંજોગોમાં. સંજોગો એટલે આની જોડે હોઉં, પેલાની જોડે હોઉં, સવાર હોય, સાંજ હોય, ઠંડી હોય, ગરમી હોય, જે કંઈક સંજોગો હોય, આ મિત્ર હોય, પેલો દુશ્મન હોય, જે હોય તે સર્વ સંજોગોમાં સુખ મળે, સૌથી ઊંચું મળે, જે પછી ક્યારેય ઊંચું કોઈને માટે થઈ ના શકે, અને મળ્યા પછી ક્યારેય એમાં કોઈ ફોલ, જરા પણ પતન ના હોય, એવું સુખ જોઈએ. અને મફત, બોલો કોને ન જોઈતું આવું? કોઈ છે?
ના જોઈતું હોય, જોઈએ તમે જુઓ. અને આપણને ધારો કે અત્યારે બધું સુખ મળી ગયું અને ગઈકાલે જે અગવડો હતી એ અગવડો મારા મનમાં ઘર કરીને બેસે અને મને છોડે જ નહીં તો મને ગમે ખરું કે અત્યારે બહુ સુખ છે, પણ પેલા સ્મરણો ગઈકાલના છોડતા નથી. કેટલું દુઃખ હતું, મારા સાસરામાં શું હતું, બાપને ઘેર શું હતું, ભાઈબંધો કેવા હતા, સ્કૂલ કેવી હતી, અને શિક્ષકો તો જવા દો ને સાવ નકામા હતા. એવું મગજમાં યાદ આવે કે એવું ગમે કે ના ગમે નહી મને, અને આવતીકાલે જતું રહેશે તો એવી ચિંતા એ ગમે નહીં. એટલે જો આ જે શરત છે ને મારી સુખની, એ મને આ બધી ખબર નથી, હા કોઈ જાણતું નથી કે મારે આવું સુખ જોઈએ છે. આપણે બેસીને વિચાર નથી કર્યો કે મારે આવું આવું સુખ જોઈએ છે, પણ જો હું વિચારું તો સમજી શકું છું કે મારે કોઈ મર્યાદા હોય એવું નથી જોઈતું. એનો અર્થ એવો થાય કે મારે આવું સુખ જોઈએ છે, એટલે કે મારે નિત્ય સુખ જોઈએ છે, શાશ્વત સુખ જોઈએ છે. ખરું, શાશ્વત સુખ, નિત્ય સુખ. અને સ્વતંત્ર પરાધીન હોય તો ચાલે, કાને રોજ મસ્કા મારવાના તો સુખ મળશે. રોજ સવારે જરા કેમ છો, જય શ્રી કૃષ્ણ, તમે કેટલા સારા છો, તમારી કૃપા કે હું સુખી છું. બાકી તમે ના હોય તો ક્યાંય મારો કોઈ ભાવ જ ના પૂછે, હું તો બિચારો બાપડો રસ્તે રખડતો થઈ જાઉં. હવે એ તો છૂટકો ના કે રોજ કહું કે ભાઈ તમે સારા છો, પણ પછી મને ત્રાસ થાય કે ચાલ ને પેલા કહી આવું, એક વાર નહીં કહું તો દુઃખી થઈશું, આજ ના દોડે પાછો બગાડશે આપડો, ચાલો એનું શું રોટી કુત્તે કો રોટી દેતો. અમારે ત્યાં એટલે આપણે ગુજરાતીમાં શું કહીએ, કજિયાનું મો કાળું નહીં એવું કહીએ છીએ. અમારે ભણતી વખતે અમુક એક્સ વાય વ્યક્તિ બહુ હેરાન કરતી હોય ને શિક્ષકો, આવું કહેવાય નહીં આપણાથી, પણ કેટલાક શિક્ષક બહુ કચકચિયા, બહુ હેરાન કરતા હોય, આટલી સહી કરી આપણને, આટલા કરો, આટલું પેલું કરો ને, બધું બહુ અઘરું હોય છે. એટલે અમારી ડેમમાં એક છોકરો લક્ષ્મણ રાવ નામનો, એટલે કઈ કયા પ્રદેશ નો કહેવાય મને ખબર નહીં, લક્ષ્મણ રાવ નામ કહ્યું, હા મહારાષ્ટ્રીય, કોઈ વાત નહીં કુત્તે કો રોટી દેજો. એટલે એટલે કઈ હદે હેરાન કરતા હશે શિક્ષકો, એનો નમૂનો ચાલતો. પણ એટલે કુત્તે કો રોટી દેજો, એટલે આપણે જો કોઈને મસ્કાન મારવા પડે તો પછી આપણે આવી ભાવનાથી મારીએ રોજ રોજ, પછી આપણને ગમે તો નહીં. એનો અર્થ કે આપણને નિત્ય અને સ્વતંત્ર સુખ જોઈએ છે, પરતંત્ર નથી જોયું, નિત્ય અને સ્વતંત્ર સુખ જોઈએ છે. હવે એ સુખ જો અત્યારે મારી પાસે ના હોય અને હું પેલા ઝાડ પરથી તોડી લાવું તો નિત્ય કહેવાય કે ના કહેવાય? એ સુખ મારી પાસે નથી અને ઝાડ પરથી હું તોડી લાવું તો એને નિત્ય કહેવાય કે ના કહેવાય? એ નિત્ય હોય કે ના હોય? મુકુંદભાઈ તકલીફ લાગે છે કશીક, ખરું કે નહીં? નિત્ય પણ હોય પણ શકે હે ને. એટલે આ જે લોકો પહેલી વાર સાંભળે છે ને એમને બોલવા દઈએ અને એમને પ્રતિભાવ આપવા દઈએ, બરાબર છે? અને એમાં આપણને ઘણું શીખવાનું મળશે. એટલે આપણને એમ છે કે આપણને ઘણું આવડે છે, વાત સાચી છે, આવડે પણ છે, પણ છતાં જે ઘણા પાસા નવા મગજમાં આવશે એવા ઘણા આપણા મગજમાં સાફ થયા વગરના રહી ગયા હોઈ શકે, એટલે આપણામાંથી પણ ઘણું નીકળશે કે હા તો મને વિચાર જ નહોતો આવે, તો આપણને પણ ઘણું શીખવાનું પડશે એમાંથી. તો એવું પણ બને કે ઝાડ પરથી લાવું ને નિત્ય હોય, ખરું ને? કોઈ એકાદ કિસ્સામાં તો હોય કે ના હોય? સો એક નહી ચોક્કસ. કેમ ને માનો કે છે એમનામ સુખ, ઝાડ પર સુખ લટકે છે, સુખ છે એની ખાતરી આપું છું, ઝાડ ઉપર સુખ લટકે છે. એટલે ધારો કે ત્યાં હોય અને મારે લાવવાનું હોય તો એનો અર્થ કે અહીં નથી, જે અહીં ના હોય ને ત્યાંથી આવે, નિત્ય હોય કે ના હોય, અને જો આવી શકે છે તો જઈ શકે છે, બરાબર? એટલે તૃપ્તિ સહેજ મોટું કરી આપે છે એમ. હા તો
વસ્તુ એટલે આ પાસે આવે તો ખાંસી આવે નથી, એટલા માટે. એટલે વસ્તુ નિત્ય હોય, આ ક્ષણે ના હોય, અહીં ના હોય, કે આ સંજોગ મારા માણસો જશે ને એકવાર પછી બધું સુખ જ છે, તો એ સુખ નિત્ય હોય કે ના હોય. નિત્યનો અર્થ એવો થયો કે બધી જગ્યાએ, બધા સમયે, બધા સંજોગોમાં, બધે, બધી, કોઈ પણ બિન શરતી હાજર હોવું જોઈએ. નિત્યનો અર્થ એવો થયો કે વિથ નો કન્ડિશન, કોઈ પણ શરત વગર, હંમેશા ક્યાંય પણ હોવું જ જોઈએ, તો જ નિત્ય કહેવાય. હવે એવું સુખ મારે જોઈએ છે, આ મારો અભિલાષ છે, ઝંખના છે, મારું ક્રેવિંગ છે, હું જન્મ્યો ત્યારથી આ શોધું છું, જન્મ્યો ત્યારથી આ શોધું છું. આ જે વિધાનો થાય છે બધાને પડકારવાની છૂટ છે, વી કેન ચેલેન્જ, એનો વી શુડ ચેલેન્જ, કે જન્મ્યો ત્યારથી આ સુખ શોધું છું. સાચી વાત છે, મારે તો ખાલી દૂધ જ પીવું છું, જન્મ્યો ત્યારે ક્યાં નિત્ય સુખ જોઈ દઉં, ખરી વાત છે, ખરી, જન્મ્યો ત્યારે ક્યાં મારે નિત્ય સુખ જોઈ દઉં. અત્યારે ખબર પડી ગઈ હા કે નિત્ય સુખ જોઈએ, એવું ખરું, અત્યારે ખબર પડી ગઈ કે નિત્ય સુખ જોઈએ છે, એવું ખરું. એટલે નિત્ય સુખ જ, એટલે હું ધ્યાન દોરું છું, કોઈ પણ વિધાન થાય એને આપણે સ્વીકારી લેવાની જરૂર નથી, આપણે જાતે ચકાસીએ, પડકારીએ, અને આપણને લાગે કે ના, ઇટ મેક સેન્સ, તો આપણે સ્વીકારીએ, તો શું થશે કે આપણને અંદર ખાનગીમાં વાંધો ન રહે. અને વેદાંત શાસ્ત્ર છૂટ આપે છે પૂછવાની, એટલે અમે કહીએ છીએ કે આમ છે માટે એવું કશું નહીં, તમને અક્કલ મોદરે તો ઠીક નહીં, તો જોઈશું, ફરી ઉતારીશું, ઉતારીશું તો ખરા, પણ જરા વધારે દલીલ કરીશું. એટલે હવે મારે નિત્ય સુખ જોઈએ છે, નક્કી થયું, અને મારી પાસે નથી. હવે નિત્ય ના હોય તો મારી પાસે ના હોય તો પાછું એ કેવી રીતે નિત્ય હોય નહી? એટલે નિત્ય સુખ જો મારી ઝંખના હોય તો નિત્ય સુખે મારી પાસે હોવું જ જોઈએ. આ બધી વસ્તુઓ ખાલી તર્ક દલીલથી વાત કરીએ છીએ, હા, કે એ મારી પાસે હોવું જ જોઈએ, નહીં તો હું લાવું તો નિત્ય ના હોય, અહીં નહોતું ત્યાં થાય તો નિત્ય કેવી રીતે હોય? પણ મને એમ થાય છે કે નિત્ય તો નિત્ય એટલો ઊંચો ખ્યાલ છે ને, મારે લગ્ન કરવું તો સ્વર્ગની પરી જ મારતો જોઈએ, મને ખબર છે કે નથી મળવાની, અને એની રાહ જોઈ થઈ જતી રહેશે, પૃથ્વી પરની પરી એ જતી રહેશે, અને પછી હું ચલાવી દઉં છું કે પૃથ્વીની પરી ચાલશે મારે, કારણ કે સ્વર્ગની. મને એક મેસેજ યાદ આવે છે કે મેં મિત્રોના લગ્ન થયા, એટલે પેલો એક મિત્ર બીજાને પૂછે છે કે તારી પત્ની કેવી છે, સ્વર્ગની અપ્સરા જેવી છે, એટલે પેલા બીજા જો તારી કેવી છે, મારે તો જીવે છે કે છે હજુ, એટલે અપ્સરા તો મર્યા પછી થાય ને, એટલે કે મારી તો હજુ જીવે છે. જો સ્વર્ગની પરી બોલું ત્યારે મને આ ચિંતા થાય છે કે મારો શબ્દ ના વપરાય કે સ્વર્ગની પરી, તો કહે છે કે આ તો ગરબડ થઈ ગઈ, પણ પરી જેવી કઈ નહીં, એટલે એક્સક્યુઝ કે સ્વર્ગની પરી જેવી મારે જોઈતી હોય, હવે જેવી ના મળે તો પૃથ્વીની પરી ચલાવી લેવાની પછી, ને તો જતું રહેશે. એટલે આપણે નાની નાની વસ્તુથી ચલાવીએ છીએ ને, એટલે એક તો આપણા મનમાં એ ખ્યાલ જ નથી કે મારી ઝંખના નિત્ય સુખની છે, મેં બેસીને નક્કી નથી કર્યું એક વસ્તુ, અને ધારો કે આમ તેમ ક્યાંક સાંભળ્યું અને મને થાય કે નિત્ય સુખ હોય તો મજા તો પડી જાય, હા, તો આપણને ક્યાં મળવાનું છે, અને એની રાહ જોવા જઈશું ને તાઈ જતું રહેશે, એટલે પાન ખાઈને સુખી થઈ જાઓ, લગ્ન કરીને સુખી થઈ જાઓ, નોકરી વોકરી મળે, થોડા પૈસા મળે, ને આમ તેમ જલસા કરો, બાકી નિત્ય સુખની રાહ તો એ નિત્ય સુખ ના મળે ત્યાં સુધી કરવાનું શું, બેસી રહેવાનું, દુઃખી થવાનું, પોષાય એવું ના પોષાય. એટલે સારામાં સારું વિદેશ જવું હોય તો કયા દેશમાં જવાનું સારું કહેવાય, કયા દેશમાં જવું, ના એવું નહીં, આપણે તમારી દ્રષ્ટિએ ને ઇન જનરલ લોકો શું માને, અમેરિકા, હવે મારે તો ચાલો તો અમેરિકા જ જવું છે મારે તો, પણ ધારો કે અમેરિકા ના જ જવાતું હોય અને વિદેશમાં ભરખો નહીં જતો હોય તો પછી એના બીજા નંબર શું આવે,
કેનેડા. ઓકે, ચલાવી લઈશું કેનેડા થી બીજું શું સમજાય ને. આમ તો અમેરિકા સારું કેવાય, ત્યાં જવું છે મારે, પણ નથી થતું ને. કેટલી વાર ગયા ને વિઝા ના મળે ને પાછા, અને કેટલી કશકશ કરી, કેટલા પૈસા ખર્ચા, કેટલું ચાલો તારે કેનેડા તો કેનેડા, બરાબર. એટલે પેલું નિત્ય સુખ આપણને નથી આસપાસ કઈ દેખાતું. હાથ વાગવું, ગુજરાતી શબ્દ હાથ વાગવું છે, હેન્ડી, હાથ વાગવું દેખાતું નથી. એટલે પછી આપણે આ નાની મોટી વસ્તુઓથી ચલાવી લઈએ છીએ, કે એવું નથી કે એમાં સુખ મળે છે, પણ પેલા સુખની લાલચ છે આપણી, એ નથી મળતું, અને હું સુખ વગર રહી શકતો નથી, કારણ કે સુખ મારું સ્વરૂપ છે. જેમ પાણી ગરમ નથી જ રહી શકતું, પાણીને રૂમ ટેમ્પરેચર પર આવવું જ છે, અને જો એને બરફ નાખવામાં તો જલ્દી આવી જાય રૂમ ટેમ્પરેચર પર, પણ બરફ નથી મળતો માટે હું ઠંડુ નહીં થયું એવું તો ના જ થયું, એ ગરમી ગુમાવવાનું શરૂ તો કરી જ દે, કારણ કે એનું સ્વરૂપ છે, સુખ મારું સ્વરૂપ છે. એટલે મારે સુખ તો અનુભવવું જ, મેળવવું છે, છોડી દો હવે, મારે સુખ નો અનુભવ તો કરવો જ છે. અને અનુભવ મને નથી થતો તો પછી આને લઈને થતો તો તે મને ચાલશે, મારો અનુભવ તો ખુદ ન કરવો છે. હવે માણસ કર્મ એને માટે કરે છે કે કશું કરું તો કશેક તે મળશે, મફત નહીં મળે. એટલે જો શાસ્ત્રોએ કહ્યું કે બ્રાહ્મણ યજ્ઞ કરવો છે, વૈશ્ય ધંધો કરવો છે માટે કરે છે, એવું નથી. માણસ માત્ર ને સુખ મેળવવું છે, સુખ અહીં નથી, ક્યાંક છે, અને એ લાવીશ તો સુખ મળશે એની સમજ છે. એટલે પછી અને એ કઈ મફત મળે ને, કશું કરું તો જ મળશે. એટલે માણસ કર્મ એને માટે કરે છે, કઈ કરું અને કશુંક મેળવું, એને ભોગવું અને મને સુખ સારું લાગશે. આ થાકી. અને મેં કહ્યું એમ કે આપણી દરિદ્રતા હિન્દુસ્તાનમાં પણ એટલી બધી છે. દરિદ્રતા એટલે આપણને ઊંચું સ્વપ્ન જોવાની દરિદ્રતા, કે નિત્ય સુખનું સ્વપ્ન આપણે જોઈ શકતા નથી. અહીં હોઈને પણ હિન્દુસ્તાનના શાસ્ત્રોએ કહ્યું છે કે નિત્ય સુખ મારું સ્વરૂપ છે, મને ભાન નથી કે નિત્ય સુખ મારું સ્વરૂપ છે, અને સ્વરૂપ હોય તો એને હું આંબી શકું છું કે આત્મસાત કરી શકું છું, ધેટ આઈ કેન ઓન ઇટ અપ. એટલું ઊંચું સ્વપ્ન મારા વિશે જોવાની મારી દરિદ્રતા, આ દરિદ્રતા કહું છું, ધેટ્સ પોવર્ટી, કે મારી આ દરિદ્રતા છે કે આટલું ઓછું સ્વપ્ન નથી જોઈ શકતો. એને મને થાય કે છોડો ને, આપણે ક્યાં સ્વર્ગની પરી આપણે આત્મા બનીશું. આ બહુ છે, હવે આપણે તો ચાલશે, ગામડિયાનો હોય તોય ચાલશે, કે નહીં ગમે તેવું લગ્ન કરવું જ્યાં ત્યાં કરી નાખું, બસ બીજું શું. એ સુખના નાના મોટા આશ્રય સ્થાનો શોધીએ છીએ એટલા માટે કે મોટાને આપણે સ્વપ્ન નથી જોઈ શકતા. અને ભલે કદાચ છે ને પેલા તો મળ્યું, પણ હા આપણો એની રાજવાના આ બાજુ ટૂંકો જન્મ રે માંગો થઈને, આપણે બધી બહુ કહેવત એટલી ડાપણ વાળી છે આપણી, કે એને તો મળ્યું પણ એની રાજવા જશે, આપણે તો આમાંથી રહી જઈશું, કઈ વાંધો નહીં, આપણે તો આ ચાલશે. એટલે આપણે જે નાની વસ્તુથી ચલાવીએ છીએ ને આવી રીતે ચલાવીએ છીએ. કર્મ એ મેળવવાને ભોગવવાને સુખી થવાનો કરો છો. બહુ કર્મો કર્યા મેં આ, અને શાસ્ત્રોક્ત રીતે કર્યા, ધાર્મિક રીતે કર્યા, પુણ્યના માર્ગે, ધર્મના માર્ગે કર્યા કર્મો કર્યા પણ, અને વૈદિક શાસ્ત્રોક્ત કર્મ. એટલે કર્મો કરતા કરતા ઘણી શાસ્ત્રીય શરતોનું પાલન કર્યું અને ફળ પણ મળ્યા. એટલે મારી શાસ્ત્રોમાં શ્રદ્ધા થતી ગઈ, સાથે સાથે મને કર્મની જે આનુષંગિક કર્મ સાથે સૂચવવામાં આવી હોય એવી જે ઉપાસનાઓ છે, કે આ કર્મ કથા કરવી હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની 25 માળા કરવી પડશે. એટલે 25 માળા હું કરું તો જ મારું કર્મ પૂરું થાય. એટલે કર્મના ભાગરૂપે જપ કર્યા, ઉપાસના કરી, તપશ્ચર્યા કરી, ઉપવાસ કર્યા, આવું બધું કર્યું અને બ્રાહ્મણો દક્ષિણા આપી. આ બધામાં મને આનંદ આવે છે. હા ખરેખર એ પણ એ ઘણો અભ્યાસ પછી આવે છે. જ્યાં સુધી ફળને માટે તીવ્ર લાલસા હોય ને ત્યારે હું આમાંનું કશું માણી શકતો નથી. લઈને આપણે બ્રાહ્મણને છૂટો થાય, તમે આ વિકાસનો ક્રમ જોજો, કે એક માણસ સખત રજોગુણી છે જેને ફળ મેળવવા ને ભોગવવામાં જ તત્પરતા છે, એ જ લાલસા છે કે આ મળે ને ભોગવું, આ મળે ને ભોગવું, આ મળે ને ભોગવું. એને કર્મ કેવી રીતે થયું કે શું થયું એ માણી શકતો નથી. ઇઝ નોટ અવેલેબલ ફોર ધેટ.
એટલે એને તો પૂરું કરો, જ્યાં ત્યાંથી પૂરું કરો, જેથી કરીને પેલું ફળ મળે કોઈ દિવસ. કઈ હોટલમાં જવું છે, જે કરવું હોય કરો, ગાડીમાં જવું છે કે જે ગમે તે નોર્મલ હોટલમાં જવું છું. પણ જયારે ખાસો વખત થાય, હવે ઈશ્વરની કૃપા સિવાય કોઈ આના માટે કારણ નથી, પણ એ નારાયણની કૃપાથી એના મનમાં બહુ ભોગવીને ક્યારેક એવું થાય કે આટલું બહુ ભોગવ્યું, બહુ ભોગવ્યું, બહુ હોટલમાં ગયા, બહુ કર્યું, એ ફળ મળશે ને ભોગવીશું એના કરતા આપણે જે યજ્ઞ કરી રહ્યા છીએ ને. હવે તમે જુઓ, તમે વારે વારે યજ્ઞ કરો એટલે બ્રાહ્મણ તો જરૂર પડે, પણ માટીના કોળિયા લાવો એટલે પેલા કુંભારની જરૂર પડે, રૂ ને બધું મંગાવો એટલે રૂવાળાની જરૂર પડે, તોરણ બંધાવો માળીની જરૂર પડે, દૂધ વધારે લાવો એટલે દૂધવાળાની જરૂર પડે, ઘીવાળાની જરૂર પડે, છાણાવાળાની જરૂર પડે, લાકડા લાવવા પડે અને બધા નિમંત્રણ આપો. હવે આ બધું થાય ને એટલે પેલો છાણાવાળો કે સાહેબ તમારી બહુ દયા છે, હા આ તમે દર મહિને યજ્ઞ કરો છો ને મને બહુ સારો લાભ મળે છે, એટલે તો ભગવાનની સેવા કરવા મળે ને પૈસા મળે. પેલો રૂવાળો કહેશે કે સાહેબ કેટલું સારું છે, તમે આટલો રૂ લો છો, બાકી કોઈ મારું લેતું નથી. લાકડા વાળો માળી બધા લોકો આપણી સ્તુતિ કરે છે. સ્તુતિ કરવાનો હેતુ થોડો હોય કે થોડા મસ્કાઈ મારતા હોય, પણ સાચો હોય કે એમને મદદ મળે છે, એમની વસ્તુઓ વેચાય છે. ધીમે ધીમે આપણને આ વસ્તુઓ સારી લાગે છે. આપણે અત્યારે કર્મ કરીએ ત્યારે માત્ર ફળની રાહ જોઈએ છે કે પેલા નોકરને કે કોઈને કહીએ કે પૈસા આપી દે છોડો કરે, આપણને કહે કે આ માણસ આવ્યો છે અને વસ્તુ આપવા પૈસા લેવા, પૈસા ક્યાં પડે છે આપી દે, આપણે મળવામાં રસ નથી, આપણને કશામાં રસ નથી. એટલે ગરીબ માણસ એમ છે કે જયારે આપણું મોડું જોઈએ આપણને પગે લાગે સાહેબ આપણને કોઈ રસ નથી અને કોઈ સમય નથી, એને કાઢી મૂકીશું. ધીમે ધીમે કોણ જાણે કેટલા વખત આવું થતું હશે મને નથી ખબર, પણ આપણા મનમાં એમ થાય કે એ માણસને આપણે મળીએ એને કેટલું સારું લાગશે. કારણ કે ગરીબ માણસો જોડે મોટા માણસો વાત ના કરે, શેઠ લોકો એ વાત ના કરે, જોવે સમૂહ ના જોવે, આમ ભગવે પૈસા બહુ અન્યાય ને અપમાનપૂર્વક થતો હોય છે વ્યવહાર. પણ જયારે આપણને એને માટે આદર જન્મે કે વિચારો આપણે માટે કેટલા માટલા મુશ્કેલ લઈ આવ્યો છે ને, આપણે તો ગાડી બેસે ફટ દઈને આમ દોડીને ઉડીને જતા રહીશું, પણ આપણે માટે કેટલી મહેનત કરીને લઈ આવ્યો છે એ ખાસ આપણને ભાન નથી, પણ એ ખાસ યાદ રાખે છે કે આ શેઠ કરવાના છે ને એને માટે હું જુદા સારા રાખું, પવિત્ર રાખું, યજ્ઞ કરવાનો છે. જો આપણે એની નોંધ લઈએ અને એને કહીએ કે તું કેટલો સારો છે, તું ખાસ મને ખબર જ છે, 1000 રૂપિયા વધારે આપીએ, આપણે એને બહુ કસર કરતા હોઈએ છીએ. એટલે મોટા ભાગની દુનિયા આપણો કઈ બીજા તો ચાલે જ નહીં, પેલા મોલમાં બીજા જતા હશે, તમને ટિકિટ લો હોટલમાં જાઓ ત્યાં ભાવતા થાય કે ના થાય, આ પીઠાને આટલા બધા પૈસા લઈશ, પેલો માનો કે માણસ અહીં 500 રૂપિયા રહેતો હોય, પેલો તો 250 લઈશ, તો 500 રૂપિયા તો ત્યાં જઈને ખાવાનું કઈ કહું છું, અહીંયા આવજો, એવું કરે 500 50 ઓછા રાખજો, થાય કે ના થાય. આટલો શાક વાળો બિચારો 5 રૂપિયા વધારે રહેતો હોય, ત્યાં આપણે શુરા થઈ ગયા, આપણી શૂરવીરતા એ શાકવાળા પર ચાલે, એના પર ભાવતાલ કરીએ, ગુરુવાળા જોડે કરીએ, માણી જોડે કરીએ, આ ગરીબ માણસો જોડે આપણે ભાવતાલ કરીએ, કોળિયાવાળા જોડે કરીએ, આપી દેવાની તો 5 કે તો 10 આપવાનો વાંધો નથી, એમાં કઈ આપણને ખોટું નથી જવાની. પણ આ પ્રકારનો વ્યક્તિત્વ વિકસતા બહુ એ ડાર્વિનની ઉત્ક્રાંતિ કરતા વધારે વખત જતો હશે ને, ડાર્વિનના ઇવોલ્યુશન કરતા આ ઇવોલ્યુશનમાં બહુ વખત, ખરેખર બહુ જ વખત જાય છે, એ ના થાય તો નાશ થાય. માણસ નક્કી કરે કે હું આપીશ, પેલો માંગવા આવે ને ત્યારે ભલે છે ને આપે, એટલે મારે કાઢી જ નાખવાનું, માટલું જૂનું જ થયું છે, પેલો રસ્તે ચાલતો માગે કે બા તમારું માટલું બહાર પડ્યું તો આપવાનું લઈ જાઉં, તને થોડું આપવાનું છે, પછી પાછું ગયા પછી થાય કે આપ્યો તો સારું થાય, મારે કાઢવાનું છે આમ તો. પણ અંદર ઇન્સ્ટિંક્ટ કઈ એવો આવેગ હોય છે કે માણસ ના કરી શકે, એ યશ લેવા માટે હું નથી કહેતી, પણ એવો યશ પણ ના લઈ શકે, પણ અંદરથી એ એ ઉદારતા, એ ઇન્ક્લુઝિવનેસ, બધાનો સમાવેશ કરવાના બધી વસ્તુઓ નથી જન્મતી. એટલે આવા કેટલા યજ્ઞો કરીશું મને લાગે છે, કેટલું કંઈક કરીશું ત્યારે આ બધું જન્મશે. હા, એટલે યજ્ઞોના ફળમાં
આપણને પુત્ર કામેષ્ટિ કરીને પુત્ર મળ્યો કે કારીરી યજ્ઞ કરીને વરસાદ મળ્યો, બધા ફળ તો ખરા, પણ એના અદૃષ્ટ ફળો અને પ્રત્યક્ષ ફળો આ છે. પેલા તો રાહ જોવા પડશે, એનો સમય સ્વર્ગ માટે કર્યો તો મરી જઈશું પછી સ્વર્ગમાં જઈશું, પણ નક્કર એટલે પેલો ઉધાર નો સોદો ને ઉધાર પછી બીજો રોકડાનો જશે. એટલે પેલો બધું પુણ્યમાં છે ને ઉધારનો સોદો છે કે પછી સમય થશે ત્યારે પુણ્ય પાકશે, પણ રોકડાનો સોદો આ છે કે જેમ જેમ કરતા જઈશું ને તેમ તેમ વ્યક્તિત્વ વિકસતું જશે, એ ઉધાર થતું જશે, એમાં સુગંધ આવતી જશે. એટલે પછી નાના માણસને પણ આપણી પાસે આવતા સંકોચ નહીં રહે, એને એવું નહીં લાગે કે ના ના સાહેબ પાસે જવાય ના, એ ખુશીથી આવશે કે ના મારા બાને ખાસ મળવું છે, સાહેબને ખાસ મળવું છે, એને ખબર છે મને બહુ પ્રેમથી બોલાવશે. ને માણસો પ્રેમ, આપણે પ્રેમના ભૂખ્યા હોઈએ છીએ તો એ માણસો કેટલા ભૂખ્યા ના હોય. પણ આ જે કન્સર્ન જન્મવીને ઇટ ટેક્સ એ લોટ, બહુ જ અઘરું છે, બહુ જ અઘરું છે. એટલે કર્મના ફળો આ છે, જો એ આપણે વિકાસમાં પ્રાપ્ત કરતા જઈશું ધીમે ધીમે એવો વખત ચોક્કસ આવશે કે આપણને ફળમાં રસ ઓછો છે, પણ આપણને એ કરવામાં એટલા માટે રસ છે કે કરીશું તો આટલા બધા લોકોને મળશે, પછી વગર કરે આપી દો. પણ તમે એમ ઈચ્છો, માનો કે ફૂલવાળો ફૂલ લાવે છે દર મહિને આપણી ઘરે અગ્ન વખતે અને એને 500 રૂપિયા ફૂલ થાય છે, તો હવે આપણે એને કહીએ કે આવતા મહિનાથી તું 500 રૂપિયા લઈ જજે, તારે ફૂલ નહીં લઉં, તો એને ગમે કે ના ગમે, નહીં ગમે. આ જુઓ, નાના માણસો આમાં હોય છે, એવું નથી અમને 500 રૂપિયા ની પડી છે ના સહી, મારી વસ્તુ એની કદર કરીએ, આપણે એની વસ્તુ લઈએ કે તું કઈ સરસ માળા બનાવે છે, એમાં આ બધામાં રસ લેવો બહુ જ મોટી વાત છે કે જો કેવા સરસ ગોથ્યા છે ના તે મગ આવડે જ ને આવું ગોતતા. ધારો કે આવડતો હોય તો એવું કહે શું જાય છે આપણું, ત્યાં જુઠ્ઠું બોલાય વાંધો નહીં, તો તમે કોઈ જુઠ્ઠું નહીં બોલવાનું, અરે બોલો ને ભાઈ, નહીં તો બાકી તો 2000 વાર બોલે. પેલો કે દૂધી, દૂધી નો શું ભાવ છે અત્યારે, કેટલા ની કિલો મળે? 50 રૂપિયા ની કિલો દૂધી મળે, તો 50 રૂપિયા ની કિલો દૂધી મને લારી વાળો કહેતો હોય અને હું ઘરમાંથી નીકળી પહેલો જ ગયો છું, તો એ મને કે 50 રૂપિયા કિલો એનું ખબર છે, પેલો 40 માં આપે, તું શાને 50 માં આપે છે. બધી મોટા ભાગની માતાઓ બધું કરે, તો એ જુઠ્ઠું બોલવા માટે વાંધો નહીં, આ ચાલુ છે ફોન, પણ ચાલુ છે એટલે લીલી લાઈટ બંધ થઈ, બંધ છે, ડોન્ટ વરી, એમને પડ્યું પડ્યું થાય નહીં, પણ કશો વાંધો નહીં. તો આપણે પેલું ત્યાં જુઠ્ઠું બોલીએ અને અહીં જો કહીએ કે તે માળા સરસ કરી છે હવે મને ના આવડે, પણ જુઠ્ઠું બોલાય. એટલે આપણે આપણે પણ અંચય તો કરતા હોઈએ, ઘણી અંચય કરીએ છીએ. એટલે વ્યક્તિત્વનો આ પ્રકારનો વિકાસ થતો જાય ને તો કર્મમાંથી મન નિવૃત્ત થશે. સંન્યાસ લેવાથી કર્મ છૂટશે જ નહીં, સૂચનાથી કશું નહીં થાય, ઓર્ડરથી કશું નહીં થાય, પણ આ પ્રક્રિયામાં જયારે કર્મના આ ફળો એના આનુષંગિક આ બધું જયારે માણી શકીશું ને ત્યારે પછી આપણને થાય કે યજ્ઞ કરવા કે યજ્ઞમાં પેલા માણસને ખુશ કરવામાં યજ્ઞ આપણો અધૂરો રહી ગયો, તો અધૂરા યજ્ઞની મને ચિંતા નથી, કારણ કે એના ફળમાં મને રસ ઓછો છે કે નથી રસ, મારો રસ એ છે કે આ એક માણસની જિંદગી તો બચી ગઈ, એના સંજોગ એની આબરૂ તો બચી ગઈ ને, તો લોકોની વચ્ચે એવું દેખાત કે આ ભિખારી છે ને આબરૂ તો બચી ગઈ. તો જો આ બધી પરિપક્વતા થશે ત્યારે એ મન કર્મના ફળને ભોગવવાની અધિરાઈમાંથી થોડું નિવૃત્ત શાંત થશે, પ્રસન્નતા નહીં જાય. અત્યારે કર્મ મારી પ્રસન્નતાનો આધાર છે, પ્રસન્નતા મારું સ્વરૂપ છે, શાસ્ત્ર એવું કહે છે. મારો અનુભવ એવો છે કે આ આ આ 1000 વસ્તુ મારી વત્તા ઉમેરો ત્યારે પ્રસન્નતા છે. સરવાળે એવું કરવું પડશે કે હોમાં કશું ના ઉમેરો તો એ પ્રસન્નતા, એ મારે કરવાનું છે.
એટલે કે પ્રસન્નતાના જેટલા જેટલા આધારો હું સમજું છું એ આધારોને મારે છોડતા જવાનું છે. પણ અત્યારે મને ખબર નથી કે હું છોડી શકું છું. એ તાત્કાલિક છોડી દો તો પડી જ જો, કારણ કે ના છોડાય જ ના ને. એ માણસ ભગવાનનું ભજન નહીં કરે જેને આપણે કર્મમાં બહુ રસ છે, એટલે કે કર્મ છોડ ચલો ભજન કરીએ તો ભજન નહીં રોગી જશે. છેવટે બેઠો પછી શાકું વાંચશે, ટીવી જોશે, અહીં શાકું લઈને પાકડા બેસી આપણે પકડી લઈએ પડો છે ને ચલ કથામાં. એટલે આપણે અહીં બેસીને પેલું પાછળ બેઠે શાકું લઈને આવે શાળામાં, પેલા શાકું વાંચે પણ સાંભળે નહીં. એટલે જો અંદર તૈયારી નહીં જન્મી હોય તો કઈ આવીને બેસવાથી કશું નથી થઈ જવાનું કર્મ છોડવાથી. એટલે આ પ્રક્રિયામાં જ્યારે નાની નાની વસ્તુ છૂટતી જાય અને પ્રસન્નતા ના છૂટે. અત્યારે જો બધા લોકો કર્મ કરતા હોય ને મારો રસ છે નાનો કે હું માઇક્રોફોન ચલાવું છું, હું રેકોર્ડિંગ કરું છું, બધી જવાબદારી આ પ્રવચનની તૈયારીની બધી જવાબદારી હું રાખું છું, કારણ સર બીજો માણસ આને કશું કરવા માંડે અને મારે કશું કામ ના રહે તો મને ગમે કે ના ગમે. 25 વર્ષથી બધું હું જ કરું છું, મારા સિવાય કોઈ હતું જ નથી. આ નવો આજકાલમાં આવ્યો છે તે કરવા માટે હું નડક જ નથી. તો હું કહું તમે પાછો વિવેકથી કરે ને, ગુસ્સે થઈને કહેતો હોય તો આપણને કઈક તકે મળે કહેવાની, પણ નમ્રતાથી નથી ના બેસો ને આપને કઈ કરવાની જરૂર નથી. એક માથા મારવાનો માથે મળે આપવાળો ચલખસ તો કોણ કરનારો. એટલે શું થાય છે કે કર્મ ઉપર મારી પ્રસન્નતાનો આધાર છે અને કર્મ છૂટી જાય તો પ્રસન્નતા લઈને જતું રહે છે. કર્મ જાય તો પ્રસન્નતા લઈને જતું રહે છે, મારી ખુશીઓ જતી રહે છે. કર્મ મોઢું ચડી ગયું, મોઢામાં લટકાઈ ગયું છે કેમ જો મારે કરવાનું જ નહીં. આ બધા આવ્યા ને આપણે તો બધા અમારી બધું છીનવી લીધું, મારું તો કોઈ રોલ જ નથી, મારું તો કોઈ સ્થાન જ નથી, મને તો કોઈ પૂછતું જ નથી, ભાઈ કશું કર્યું નથી બિચારો બધા. એને એમ કે હવે તમે ઘરડા થયા તમે ક્યાર ના કરો છો, એટલે હું કરીશ કદાચ. હવે એના મનમાં શું હશે તે જ જાણે, કારણ કે એને એવું પણ હોય ને હું મોટો માણસ થવું. જાત જાતના લોકોના ખ્યાલો હોય છે. એટલે અત્યારે મારી પાસેથી કશું જાય ને તો મારી ખુશી લઈને જાય છે. પણ આપણે એવું કરવું છે કે નિમિત્ત તો છૂટે અને પ્રસન્નતા રહી જાય. સ્વતંત્ર પ્રસન્નતા તો જ મળશે કે એક પણ નિમિત્ત ના હોય અને પ્રસન્નતા હોય. આ આપણે કરવાનું ધ્યેય શાસ્ત્રોની પ્રક્રિયા આ છે, વૈદિક પ્રક્રિયા આ છે, એમને આ કરવું છે. બધા આશ્રમો ને બધું આને માટે છે. એટલે પહેલા 8 અધ્યાયમાં જે કર્મ ગયા એ કર્મોએ આ પ્રકારની માનસિકતા તૈયાર કરી છે. એટલે હવે એ વિદ્યાર્થીને ખુશ થવા માટે કઈ ગાયો ચરાવે તો જ ખુશ થાય એવું નથી, કારણ કે ગુરુકુળમાં તો ગાયો ચરાવવાનું બધું ઘણું સેવા કરવાની હોય. એ જો કે એને કઈ બહુ તકલીફ નથી, ચરાવવાની હોય તોય વાંધો નથી, હું તે ચરાવી તોય વાંધો નહીં. જે કહેશો તે કરવા તૈયાર છું, કહેશો તે કરવા ને કહેશો તે છોડવા બંને માટે હું તૈયાર છું, બસ પછી વાંધો નથી. એટલે એવું જયારે વ્યક્તિત્વ થયું છે ત્યારે હવે એને આ જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત થઈ છે. બીજી આપણે પણ વાત કરી હતી કે હું કર્મ કરું છું એને કોઈ નોંધ રાખે છે. ક્રતો સુપ્તે જાગ્રત તમસી ફલયોગે ક્રતો મતામ કોઈ કર્મ પ્રદ્વસ્તમ ફલતી. તો માણસ યજ્ઞ કરે છે, યજ્ઞ પૂરો થઈ ગયો અને યજ્ઞનો યજમાન છે એના યજ્ઞમાં બધી રાખ વળી ગઈ, બસમાં થઈ ગયું, બધું ફેંકી આવે પધરાવી દીધું નદીમાં ને આમ તેમ. હવે એને ધારો કે સ્વર્ગ ને માટે યજ્ઞ કર્યો છે, એ માણસ મળશે ત્યારે સ્વર્ગ મળશે, એનું મૃત્યુ થયું. પણ એ સ્વર્ગ માટે યજ્ઞ કર્મમાં ઘણો ખર્ચો કરે છે, આ લોકના ઘણા ભોગોનો ભોગ આપે છે, ઘણો ત્યાગ ઘણું બધું કરે છે. એ બધું કરે છે ત્યારે એની ગેરંટી કે ખાતરી છે કે આ બધી મહેનત આટલું ઘી હોમવું અને બદલામાં સ્વર્ગ મળશે એની ખાતરી છે. એમ માણસ કે ખાતરી વગર કરીએ આપણે, પેલું બેંક વાળા આપણને કે તમે $50 નોટનો નોટ અહીં મૂકીને જાઓ અને એના પૈસા હું તમને આપી દઈશ, પછી આવશે ત્યારે અચાણે દુકાનદાર જ છે મૂકીને આવીએ કે ના આવીએ, જયારે ફેંકી દઈએ પણ એમ તો ના જ આપીએ, એનો શું કરો છો? આ તમારી જૂની નોટ કશે ચાલશે? નહીં ચાલે, નહીં ચાલે તને છે ના આપીએ આપણે.
તો તમે એમ માનો કે યજ્ઞ આપણે આટલા મોટા ખર્ચા કરીને કરીએ એના ફળ ની ખાતરી ના હોય તો? અરે યજ્ઞ નહીં, આ મહાદેવજીને લોટો ચડાવીએ દૂધ નો શ્રાવણ એ મફતિયા ચડાવીએ ના ચડાવીએ? આખી જિંદગી લોટા ચડાય ચડાય કર્યા તો મારે ઘર થયું? આપણે કઈ કશું ના ગમતું બને તો નથી તરફ ઠપકો આપતા ભગવાન ને કે હું કર્યું તમે જ્યાં અલકાથી ચડાવીશ જ નહીં? બસ સ્વાભાવિક છે કે મનમાં ઈચ્છા તો હોય ને કશી વસ્તુ. એટલે આપણે આ બધું કર્યું ઈચ્છાઓથી ધીમે ધીમે પ્રસન્નતા મારું સ્વરૂપ છે. એટલે આપણે કર્મ કરીએ છીએ ત્યારે એ કર્મની નોંધ કોઈક રાખે છે, ગણતરી કરીએ છીએ. કર્તવ સુક્તે કર્તવ યજ્ઞ સુઈ ગયો ત્યારે મારા કરેલા કર્મની નોંધ રાખવા એ મેં કર્યું છે અને એનું ફળ મને જ મળવું જોઈએ એની ખાતરી રાખવા કોણ કરે છે કામ? જાગ્રત તમસી, મારું કર્મ સુઈ ગયું છે, નારાયણ તું જાગે. જાગ્રત તમસી શેને માટે? ફલયોગે કર્તુમતામ, કર્તુમતામ ફલયોગે. યજ્ઞ કરનારાઓને ફળ જોડી જોડી આપવા માટે ભગવાન તું જાગે છે. એવી જ જરૂર છે, કર્મ એની મેળે ફળ નહીં આપે. કર્મ પ્રધ્વસ્તમ ફલતી, નાશ પામેલું કર્મ ફળ આપે કોઈ દાડો? આ ઘડો ફૂટી ગયો એને ફેંકી દીધો, તમારા માટે પાણી લઈ આવશે લાવે કોઈ દાડો? માનું ને ઘડાનું ફૂટ્યું, મેં દાન કર્યું, બ્રાહ્મણે દાન કર્યું ઘડાનું, તો તમારા માટે ઘડો પાણી લઈ આવશે? લઈ આવશે? નાશ લાવે ને? સીધી વાત છે કે ઘડો થોડો લાવતો, આપણે જ લાવતા હતા ને. હા આઈ વેલકમ તમારા પ્રશ્ન ના, પ્લીઝ પ્લીઝ હું ઈચ્છું છું કે તમે પૂછો. મેં કહ્યું એમ કે ઘણી બધી વસ્તુઓ અહીં પ્રશ્ન છે કે પ્લીઝ હું બધાના પ્રશ્ન આવકારું છું, કારણ કે મારી એક વિચારધારા હોય, મારું એક અનુભવનું ક્ષેત્ર હોય અને તમારું જુદું જ હોઈ શકે, અને મારી મૂલવણી એક પ્રકારની હોય, તમારી બીજા પ્રકારની હોય. એટલે મને એમ લાગે કે સરસ લોજિક આપે, બરોબર ઊભું કર્યું સરસ, પણ તમને એક ટાંકણી માર્ગ બધું પુસ્તક પડી જાય તમારું, કારણ કે તમારી પાસે ટાંકણી હશે, મારી પાસે મારી ટાંકણી હશે. એટલે મારી ટાંકણીઓમાં બધું બરોબર ગોઠવાઈ જાય, તમારી ટાંકણીમાં નથી ગોઠવાતું. એટલે તમે જરૂર પૂછો અને કદાચ ઘણાને પ્રશ્ન હોઈ શકે. તો ઘડો નથી લાવતા, આપણે લાવીએ છીએ. તો માનો કે આપણે એમ કહીએ કે ઘડો લાવીએ છીએ, એટલે એક વાર ઘડાને સજીવારોપણ કરી દઈએ કે ઘડો લઈ આવે. વાત એટલી જ છે કે નાશ પામેલી વસ્તુ કામ કરે કે નહીં, બરાબર? ઘડો લાવે કે નહીં એ ઇશ્યુ નથી. ઇશ્યુ એ છે કે છે તો કરશે, નથી તો નહીં કરે, એટલે એ ચિંતા નથી. મારું સ્વરૂપ આનંદ છે, આ ઘડો અહીંયા જ છે, પણ તમને દેખાય, મને દેખાતો નથી. જો દેખાતો નથી અને મારે ઘડા વગર રહી ગયો છે, ઘડો 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 ન હોય મારું પ્રવચન બંધ થઈ જાય છે. હું ઘડો હાથમાં નહોતો પ્રવચન થાય, ઘડો હાથમાં નથી એટલે પ્રવચન થતું નથી. પછી મને એમ થાય કે મારું નસીબ જ એવું છે, આટલા વિદ્યાર્થી આવ્યા છે અને બધા આજ તો પહેલા આવી ગયા. હા દીકરીઓ કર કપડા એટલે આજે બધા વહેલા બેસી ગયા. તો આપણું નસીબ જ એવું કે બધા વહેલા આવતા, આપણો ઘડો જ ખોવાઈ ગયો. આ ઘડો વગર ખોવાય મારું ડિપ્રેશનનું કારણ બની શકે કે નહીં? વસ્તુ હોવાથી લાભ નથી, જાણવાથી લાભ છે. આ અહીં હોય તો મને કશો લાભ નથી, મને ખબર હોવી જોઈએ ઘડો છે. એટલું જ નહીં, આ ઘડો કાણો છે એટલે તો પેલું એ લોકો તોરણ બનાવવા માટે બનાવતા હશે નહીં કશે. એટલે પણ મને ખબર નહીં કે ઘડાથી તોરણ બનાવે કે આમ લટકાવું, ધારો કે કશું કરવું છે કે પેલી ભગવાનની જળાધારી બનાવીશ. ચલો તો હું કેટલા ફાંફા મારું છું કે કઈ કોઈ ઘડો લાવે ને કઈ કામ પાડી આપે. આ મારી પાસે જ છે, હાજર મારા હાથમાં છે. મેં આજે પહેલી જ વાર જોયું કે કાણું છે, તો મને ખબર જ નહીં કોને કાણું છે.
તો હું ભગવાનના અભિષેક માટે કાણાવાળી લોટી આખી દુનિયામાં શોધું કે ના શોધું, અને ક્યાંય ના મળે, મને ડિપ્રેશન આવે કે ના આવે, બરાબર મારા હાથમાં જ ગળો છે. હા, તો વસ્તુ હોવાથી લાભ નથી, લાભ એનું જ્ઞાન હોય તો જ લઈ શકું, નહીં તો ના લઈ શકું. ભલે નાનંદ મારું સ્વરૂપ હોય તો મને ક્યાં ખબર છે, મને તો હું વધતા એક સદાનંદ નિશ્ચય છે. એ નિશ્ચયે બતાવવું પડશે કે હું ખોટો નિશ્ચય છું, અને નિશ્ચયની નિષ્ફળતાએ મારામાં ઘર કરવું પડશે કે હું વધતા એક્સ બરાબર તો આનંદ નથી જ. પછી હું માં શોધવાની કોશિશ કરીશ, પણ હજુ મારો આનંદ એક્સમાં જ બેઠો છે. ગમે તેટલું વેદાંત ના ભણું, હજાર વર્ષ હજાર જન્મે ના ભણું, પણ સુખ તો પૈસામાં જ બેઠું છે, સુખ તો પ્રતિષ્ઠામાં જ બેઠું છે, સુખ તો પોઝિશનમાં એટલે માલિકીમાં બેઠું છે. એટલે જ્યાં સુધી સુખ બહાર છે ત્યાં સુધી આ બિચારો કેવી રીતે બોલશે કે હું અહીં છું, નથી બોલી શકતું, અને અહીંયા બોલી શકતો નથી, અને ત્યાં છે નહીં. એ કહે છે કે અહીં છે, અહીં છે, બોલે છે કે છે, એ બોલે છે પણ ત્યાં સુખ નથી, અહીં સુખ છે પણ બોલતું નથી. જે બોલે ત્યાં બોલે, એના બોર વેચાય તો ત્યાં જ ફાંફા મારું છું, નથી મળતું છે. ડિપ્રેશન સિવાય શું થાય, ખરી વાત છે. એટલે ન હોવાને કારણે ડિપ્રેશન નથી, ન જાણવાને કારણે ડિપ્રેશન છે. તો કર્મ કરતા કરતા જયારે મને ઠીક ઠીક સંતોષ થાય, બહુ ફળ મેળવ્યા ને બહુ ભોગવ્યા, અને એવા ગૃહસ્થો અમે જોયા છે, સજ્જનો જોયા છે કે જિંદગીમાં આપણે આટલું કર્યું અને સંતોષ છે. ગૃહસ્થ લોકો, વેદાંતિઓ નહીં, સામાન્ય સજ્જનો, ધાર્મિક માણસો, સજ્જન લોકો, અને એમને એવું થતું હોય છે કે ચાલો બહુ કમાયા, બહુ કમાયા એ ના હોય ને, તો બિચારા ડાયા બ્રાહ્મણો, સંતોષ માણસો, સંતોષી માણસો, આપણને આનંદ છે, આપણે પૂરતું કર્યું છે. એટલે માણસો પેલી 60 વર્ષ 58 વર્ષે નિવૃત્ત થાય ને નક્કી કે પછી નોકરી નહીં કરું. આ બહુ મોટી વાતો છે. હા, તમે દુનિયામાં જુઓ, મારાથી વધારે જોતા હશો, પણ લોકો તો નક્કી જ હોય કે આ નિવૃત્તિ પછી આ, એના પછી આ, હલકપ ચાલે પછી શું કરવાનું. માણસો જીવતા લગીને કમાવા માટે તૈયાર જ હોય છે, છોડવા તૈયાર નથી હોતા. જોકે એમાં ખોટું નથી, કારણ કે છોડીને ગાડા થઈ જશે, બધાને ગાડા કરી નાખશે. એટલે એ જો યોગ્ય પ્રવૃત્તિ ના શોધે કે યોગ્ય ઓક્યુપેશન, પ્રવૃત્તિ એટલે વ્યસ્તતા, પોતાને માટે યોગ્ય વ્યસ્તતા ના શોધે તો કકડાટ ઘરવાળી છોડી દેશે. ઘર એ બહાર નહીં જાય તો સારું છે, ઘરવાળો બહાર જાય છે. એટલે હવે એવું તો ખરો, પણ આપણે સાધક તરીકે વાત કરીએ, માણસો સેવા કરવા માટે ના વિચારી શકે કે 60 વર્ષ કમાયા, હવે બાકીના હું સેવા કરીશ. મને લાગે છે એવો કોઈ ટ્રેન્ડ દેખાતો નથી, અથવા હશે તો બહુ ઓછા ટકા, બહુ જ ઓછા ટકા હશે. કેવું પડી ના આ માણસ નાનપણ, આ વાત સાચી છે, બહુ જ નાનપણથી તેઓ ના પડી હોય તો કશું પૈસો છોડે જ નહીં, માણસ આપે છે. દાન કરવું, સેવા કરવી, પોતાની શક્તિ કોઈને માટે ખર્ચવી, પોતાનો સમય કોઈને માટે ખર્ચવો, ચંદ્ર પર લોકોને જ્ઞાન વહેંચવા, હું શું કામ દુઃખ કહું, હું ચંદ્ર પર જઉં તેને માટે કે મારો વટ પડ્યો, કે હું ચંદ્ર પર પહેલો ગયો કે પહેલી ગઈ એને માટે, મને તમારું જ્ઞાન જોયું તો તમે જાઓ, હું શેર કરવા જઉં ચંદ્ર પર. આ વસ્તુઓ બહુ જ અઘરી છે. હા, બહુ જ અઘરી છે, બહુ જ અઘરી છે. એટલે કોઈક રીતે સુખ બહાર છે અને બહારથી મળે તો છે જ ને, હવે મજા તો આવે જ છે કે નહીં. તમે ચોપડીને બેઠા બોલો, તમને શી મજા આવી, અને અમને, અમે આટલું ફરી આવ્યા, આટલું અહીં જઈએ, આટલું ત્યાં જશે, રામ જાણે શી મજા આવતી હશે. લોકો પૈસા મજૂરી કરીને કમાય છે અને ખર્ચે છે, કેટલા પૈસા, વોટ એવર ચાલો, પણ એમને એમ લાગે છે કે સુખ મળે છે, અને એમને એમ થાય છે કે આપણે રહી ગયા અને કમાઈ ગયા. એટલે હવે જ્યાં સુધી આવું બધું લાગ્યા કરે ત્યાં સુધી આપણે રાહ જોવી, પણ એમને રાહ જોવી, પણ બંને આપણે કઈક આવતા નથી, ક્યાંથી આવેલા, એનું સુખ બહાર બેઠું છે, ના આવી શકે, ચાલે. એ તો પહેલા 8 અધ્યાયમાં જે ગયું ને, એ કર્મ પૂરા થયા નહીં,
શાસ્ત્રોમાં કર્મનું વર્ણન આઠ અધ્યાયમાં થયું, પણ એ કર્મ કરનાર માટે પરિપક્વ એટલે હવે એ અમારા મિત્રો સ્વામીજી મહારાજ યજ્ઞ ધારો કે હોય કાશીરામાં, એ જમાનામાં થતો હતો પહેલાના જમાનામાં, એટલે કેટલાક માણસોનું શું કામ, એમનું યજ્ઞ શરૂ થતા પહેલા જ કામ હોય, એટલે પેલા અઠવાડિયાના પ્રવચનો થતા કાશીરામ હોલમાં જ્ઞાન યજ્ઞ સ્વામીજી મહારાજના, એટલે એમનું કામ કેટલું કે યજ્ઞ શરૂ થતા સુધી માળવો બાંધવો ને આ કરવું ને પેલું કરવું, જાહેરાત કરીને પ્રચાર કરવાનું, બહેરો બાંધવા ને બધું, એકવાર મહારાજ અમને બેઠા એટલે મારું કામ પૂરો, એમનું કામ શરૂ, એટલે હું છૂટો, હવે તમે જાણો. એટલે આ પ્રકૃતિ હોય જાત જાતમાં, વેરાયટી નું તો કઈ અંત જ ને, એટલી બધી વેરાયટી હોય. બીજો માણસ હું તો ભણવા જાઉં છું, એ તો છૂટી ગયું, મારું કામ નથી, હું કશું નહીં કરું. આખી રેન્જ હોય, આપને જે જરૂર હોય તે કરવા હું તૈયાર છું. તોરણ બાંધવા માટે તોરણ બાંધીશ, હું છોડવાનું હોય તો છોડીશ, શેતરંગી પાથર શેતરંગી પાથરીશ, બાઇક ચલાવવાનું હોય તો બાઇક ચલાવીશ, લખવાનું હોય તો લખીશ, ભણવાનું હોય તો ભણીશ. આવું મળવું એટલે શું, એ તો નારાયણ ને મુશ્કેલી પડી જાવ છે, શોધતા શોધતા એવું હોય છે, એટલે કર્મ કરી કરીને એવો સંતોષ છે. કર્મનો વિરોધ નથી હવે, પણ કર્મ માટે અંદરથી અધીરાઈ કે દોડવા પણ નથી. જરૂર પડી છે અત્યારે તો છું ને, મને સવાર જ નથી આવતો. એટલે આવું જયારે વ્યક્તિત્વ થયું છે તો શાસ્ત્રોને થાય છે કે એને ભણાવવો જોઈએ. હવે કર્માધ્યક્ષની વાત કરી, કર્તવ સુપ્તે જાગ્રત તમસી ફરયોગે કર્તવતાં પકરમ પ્રદોષતાં ફરતિ પુરુષ આરાધના મૃતે. શું કર્મ પેલા ચોપડામાં હાજરી પૂરી, રોજ 30 માંથી 25 દાડા હાજરી પૂરી આપણે ટીક 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 કર્યું ચોપડામાં, તો ચોપડાને કહેતો ચાલ પૈસા લાય 25 દાડાની મેં હાજરી પૂરી, ચોપડા પૈસા આપશે, શેઠ જોશો તો પૈસા આપશે ને. એટલે જો શેઠ ચોપડો જોનારો છે એવી ખાતરી ના હોય તો ચોપડાના ભરોસે નોકરી કરીએ આપણે એમ? આ શાસ્ત્રો તો ચોપડા છે, યજ્ઞ તો ચોપડા છે, શેઠ તો પેલો નારાયણ ઉપર બેઠો છે ને. સ પુરુષ આરાધન વૃત્તે અતસ્તામ સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ. યજ્ઞોમાં ફળ આપનાર જામીન તરીકે તારી સામે જોઈને લોકો યજ્ઞ કરે છે, તો તું જામીન છે કે તું નોંધ લેવાનો છે કે અમે કર્મ કર્યું છે, તું ફળ આપીશ માટે અમે કર્મ કરીએ છીએ. એટલે હવે ફળ મળતું જાય મળતું જાય મળતી જાય મળતું જાય, તે જામીન પર ભરોસો વધે કે ના વધે ખરું? એ નારાયણ જામીન છે. એટલે આ જે જીવન, ગૃહસ્થનું જીવન, કર્મનું જીવન, અહીં પહેલા આઠ અધ્યાય એનો કે આપણું ગૃહસ્થનું જીવન, એ ગૃહસ્થના જીવનમાં એ કર્મો કરતો ગયો ને ફળ મેળવતો ગયો ને જામીન જોડે જોડાતો ગયો, અને જામીનમાં શ્રદ્ધા વધતી ગઈ કે નારાયણ છે, હા નારાયણ છે, નારાયણ છે, એ બધું કરે છે ખરેખર, એ ખરેખર કર્યું હા એને. આમ એના અંદર એટલું બધું એને એવું થાય કે નારાયણ નારાયણ, કંઈક જુએ છે, કંઈક સાંભળે છે, કંઈક કરે છે, નારાયણ જોડે એટલી ભયબંધી થાય. પછી કે આ નારાયણ કોણ છે, ક્યાં રહેતો હશે, શું કરતો હશે? ને પેલું ધારો કે કોઈક ઓફિસમાં નોકરી જોડે કરતા હોય કે કંઈક મિત્રો હોય, કોઈ રોજે ડબ્બો થઈ આવતો હોય નાસ્તાનો, ઓફિસમાં આપણને કોઈક પીઓને કે કોઈ માણસ આવીને આપી જાય કે તમારા માટે ડબ્બો છે, આપણે ભૂખ્યા છીએ અને આપણે ઘરે કોઈ સગવડ નથી કે ડબ્બો કરી આપે, એટલે આપણે ડબ્બો ખાઈ જઈએ, તો 5-25 દાડા કે 5-25 મહિના લગીને ખાઈએ, પછી કોઈ દળો જાણવાનું મન થાય ને કે દયાળુ શેઠ કોણ છે જે મારે માટે મોકલી આપે છે, નહીં બસ ડબ્બાનું કામ પૂરું થઈ ગયું. હવે એટલે હવે મને એને ડબ્બો મોકલવાને બદલે એને દર્શન આપવા જોઈએ, કારણ કે અમારે જાણવું છે પહેલા એ આવે તો ઉપર ગાતો તો દર્શન આપવા, તને ડબ્બો લાવ્યો છે ને, ડબ્બો નથી લાવ્યો, હું જ આવી ગયો છું, તને શું કરવો છે, મારે મારે તો ડબ્બો જોઈએ છે. એટલે ડબ્બામાં રસ છે ત્યારે કે નારાયણનું કશું કામ નથી, પણ હવે હું પૂરતો ધરાયો છું અને મને ઠીક છે ડબ્બો કાં તો મારી બીજી વ્યવસ્થા છે કે જે કંઈક છે તે, તો હવે મને ડબ્બામાં ને મને નારાયણમાં રસ છે, ત્યારે પછી ડબ્બો કામ ના લાગે કે હું ડબ્બો ડબ્બો નહીં. રામકૃષ્ણ પરમહંસ મહારાજ કહે છે કે નાનો છોકરો રડતો હોય ને મારા રસોઈ કરતી હોય, પે પે કરે એટલે રમકડું ફેંકી આવે,
રમવા માંડે પાછું ના રસોઈ ઘરે, થોડી વાર પાછું રડે, બીજો રમકડો ફેંકી આપે, પાછું રમવા માંડે. જ્યાં સુધી રમકડા ફેંકે ને રમ્યા કે રમકડા ફેંકશે, જે દાડે રમકડા ફેંક્યા પછી પણ એ રડતું બંધ નહીં થાય ત્યારે માં દૂધ ઉભરાતું મૂકીને દોડશે કે નહીં. બરાબર છે, દૂધ ઉભરાતું મૂકીને પણ એ દોડશે, મારો રડે છે, મારો છોકરો રડે છે, બસ આ દૂધ દૂધ જે થશે તે મારો બાળક રડે છે. એમ નારાયણ જયારે જોશે કે આ રમકડું ફેંક્યું, પૈસા ફેંક્યા, પ્રતિષ્ઠા ફેંકી, બંગલો ફેંક્યો, પુત્ર વધુ ફેંકી, પૌત્ર ફેંક્યો, જાત જાત નું ફેંકીને જોયે, ભગવાન તારી કૃપા છે તું ત્યાં જ રહેજે અને હું અહીંયા જ છું, માગો ત્યારે આપતો રહેજે, દયા કરતો રહેજે, બસ આપણે દયાથી કેમ છો, આપણે દયાથી સરસ ચાલે છે, અહીંયા આવે જ ના કોઈ દાડો. માણસો ને જાત જાતના કઈ મગજ હોય છે. માણસ આવ્યો સવારે તો કેટલા બે પાંચ વર્ષ આવ્યો છે અને બસ કે આ તો બીજા ચંપલ બે ચાર બાર પડ્યા એટલે આવ્યો, કશું નહીં કરતો ના આવ્યો, ખાલી દર્શન કરવા જ આવ્યો છું. આપણને થાય કે આવ્યો એટલે શું કરીએ, વાત કરીએ, આમ કરીએ, પેલું કરીએ. એ વખતે પેલા 17 ઓગસ્ટ ના કાર્યક્રમ ની વાત થતી, બ્રાહ્મણ આવેલા હતા જમવા માટે. એટલે પછી મેં કીધું કે આ કાર્યક્રમ છે, આવજો, હું જોઈશ. એટલે તને દર્શન કરવામાં આટલો રસ છે અને માતાજીના જન્મદિવસ માટે કાર્યક્રમ છે અને તને માતાજી કહે છે કે આવજે, હું જોઈશ, તમે શું કરવાના. એટલે એ રસ ને એટલે એ કેટલો રસ છે કે કયા પ્રકાર, એટલે આપણને સમજ પડે કે ભાઈ આ જરૂરિયાત એમને જરૂરિયાત પૂરી કરીએ, એમ મારું કહેવું છે. હવે એને કશું છે જ નહીં. મેં કીધું દોસ્ત આજે વાત બિલકુલ ના થઈ, કારણ કે એ વખતે આવ્યો ને બે ચાર જણાની ઉપર આપણી એજન્સી આવી ગઈ, બધી માઇક વાળો આવ્યો અને ઇન્ટરનેટ ને ચાલતો એના વાળો આવ્યો, બધા બે ચાર માણસ એ બતાવી ગયા. જમવાનું તો બાકી જ છે હજુ. એટલે પેલો બિચારો 5-15 મિનિટ બેઠો, પછી કે જો મેં કીધું બેસ બેસ હોય જવું હોય ચા, આમ સોરી મેં કીધું આજે બિલકુલ ના ભૂલી શકી, કે ના એની ચિંતા, હું તો ખાલી દર્શન કરવા જાય છે. હવે જયારે દર્શન કરવા જાય એમ ભગવાન કે હું તને કહી દઉં કે મારું સ્વરૂપ સચ્ચિદાનંદ છે, તારા સચ્ચિદાનંદ માં તો દર્શન જ કરવામાં રસ છે, સચ્ચિદાનંદ ના રસ છે, તું તારો સચ્ચિદાનંદ તારે ઘેર રાખ, તો શું કરું ખરું. એટલે એટલે એને રાહ જોવી પડે, શ્રી કૃષ્ણએ રાહ જોવી પડી. જ્યાં સુધી અર્જુને કહ્યું નહીં શિષ્યસ્તે હમ શાદીમાં સ્વામ પ્રપન્નમ, જોડે જ હતા વર્ષો થી જોડે, બહુ ભયબંધી હતી. અને હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, અજાણતા મહિમાનમ તવેદમ, નારાયણ તારા મહિમાને મને ખબર નહોતી, એ કાળિયા એ ચલ અલ્યા ચલ રંબાજી, આહાર વિહાર શૈયાસન ભોજને શું, ખાતા પીતા બેસતા ભયબંધી કરી, આપણે તો કાળિયો કાળિયો કરીને કોઈ જાતની મિત્રોમાં શરમ સંકોચ છે, વળીમાં જાતમશ કરી બધું કરાય. અને ભગવાન થી કશું કહેવાય ને, કદાચ હું ભગવાન છું તારો ભયબંધ નહીં, તો ભયબંધ મટી જાય, ચેલો તો નાશ થાય ભયબંધ મટી જાય, એટલે તો પોષાય જ નહીં. ચેલો જયારે થાય ત્યારે ભયબંધ રાખવાનો છે, તો કોઈ દાડો ચેલો થશે. એટલે અંદર એ જન્મે કે મારે તારા સ્વરૂપને જાણવું છે. શિષ્ય કારપણ ને દોષો પડતા સ્વભાવ, મારી બુદ્ધિ કૃપણતા રૂપી દોષ થી મારી પાસે બુદ્ધિ, અર્જુન જેટલો બુદ્ધિમાન કોઈ નથી, અર્જુન જેટલો મહાન ધનુર્ધર કોઈ નથી, અર્જુન જેટલો પરાક્રમી કોઈ નથી, અર્જુન જેટલો મેન ઓફ કમિટમેન્ટ, આખી રાતો એ જાગ્યો છે ને સભ્ય સાચે લાભાર્થે બાળમારતા શીખ્યો કે જમણા થાકી જાય તો શું, તો બહુ પેલો શત્રુ જયારે બાળ મારતો ત્યારે આમાં વાત ફેરો થતું હશે કોઈ દાડો, એ લાભાર્થે શીખી ગયો બે હાથે માણ. આમ અર્જુન એટલે શી વસ્તુ છે, ઇઝ નો જોક, બહુ મોટી બહુ મોટી તોપ છે અર્જુન. અને એ અર્જુન કહે છે કારપણને દો પહેલા સ્વભાવ, મારી બુદ્ધિ કૃપણતા રૂપે દોષ થી આચ્છાદિત થઈ ગઈ છે. કૃપણતા કોને કહેવાય, કૃપણતા એટલે કંજુસાઈ. કંજુસાઈ એટલે શું, પૈસા 500 રૂપિયા હોય અને 5 રૂપિયા દાન આપે અને 5 કરોડ રૂપિયા હોય અને 500 રૂપિયા દાન આપે, તો 5 રૂપિયા આપનારો કંજુસ કે 500 આપનારો કંજુસ. ફરીથી, જેની પાસે 500 છે એ 5 રૂપિયા દાન આપે છે, જેની પાસે 5 કરોડ છે એ 500 રૂપિયા દાન આપે છે. 5 આપનારો કંજુસ કે 500 આપનારો કંજુસ, એટલે અહીંયા તો 5000 પહેલા 500 આપ્યા તો
બંને કરી દઉં. આ તો પાંચ વાળા પાંચ તો છે જ નહીં, કરશું તો એને આવ્યા. એટલે પર્સન્ટેજ કાઢવા જશો તો 500 ના 5 અને 5 કરોડ ના 500 તો આના વધારે થશે. 5% વાળા, 5 રૂપિયા વાળા, એટલે એ તો પ્રશ્ન જ નથી. પણ શ્રેયાદયમ, એટલે મારી પાસે જે સંપત્તિ છે એના પ્રમાણમાં દાન કરવું જોઈએ, એવો નિયમ છે. શ્રેયા સંપત્તિને અનુસરીને. અથવા તો એ માણસ પૈસા તો બહુ ખર્ચે છે, પણ ક્લબમાં જઈને ખર્ચે છે કે દારૂના પીઠામાં જઈને ખર્ચે છે, તો દાને કહેવાય કે ના કહેવાય? બરાબર. એટલે કંજુસ બે છે, કે છે એ પ્રમાણે ખર્ચતો નથી, અથવા યોગ્ય જગ્યાએ ખર્ચતો નથી, ખોટી જગ્યાએ. પછી તો પોતાને ભોગ માટે ખર્ચો, એટલે એનો કોઈ સવાલ નથી આવતો. તો એ સારો ખર્ચો તો ખરા, મૂકી રાખવા કરતા સારો કહેવાય. એ બધું તો ખબર છે. અત્યારે આપણે તો કૃપણતાની ચિંતા કરવી છે. એટલે જેની પાસે નથી ને ના આપે કંજુસ નથી, છે અને એના પ્રમાણમાં આપે કંજુસ નથી. કંજુસ કોણ છે? છે અને એના પ્રમાણમાં આપતો નથી. બરાબર. જેના ઘરમાં મહિને 5 લાખ પગાર આવે એ 500 રૂપિયા આપે બ્રાહ્મણને, અને જેને મહિને કોઈ આવક જ નથી અને એમ 500 રૂપિયા આપે, તો પેલો બિચારો 500 આપનારો કંજુસ નથી? મહિને 5 લાખ ની આવક છે ને 500 આપે છે, કંજુસ છે ખરું? એટલે કંજુસ નો અર્થ આવો છે કે છે એના પ્રમાણમાં આપે છે, ફાઈન. નથી નથી આપતો, સરસ, સવાલ નથી. પણ છે અને એના પ્રમાણમાં નથી આપતો, અહીં તો પેલી અર્જુનની બુદ્ધિની કંજુસ થઈ જાય કે મારી બુદ્ધિ કૃપણતા રૂપી દોષથી છવાઈ ગઈ છે. બુદ્ધિ તો બહુ છે, કોને ઘેર કેટલો ચાંદલો કરવો, કોના લગ્નમાં જવું કે ના જવું, કોને ઘેર કેટલા માણસે જવું, આ બે લગ્નની કંકુતરી માંથી કયા લગ્નમાં જવું, કયા લગ્નમાં આટલાય જવું, કયા લગ્નમાં પેલાય જવું, કેવી રીતે મને બધી. એટલી બધી બુદ્ધિ છે ને એટલો બધો ઉપયોગ કરે છે માણસ. તે બુદ્ધિનો ઉદાર ખરો કે નહીં? કે ચારે બધા આખો ગામ ચલાવે એની પાસે આવે ને, કે મારી છોકરીને સાસરી વાળા બોલાવતા સાસરી વાળા શું કરવું જોઈએ, પેલા લોકો આની જોડે આટલું હેરાન કરે તો શું કરવું જોઈએ. તો દુનિયાભરની બધી વસ્તુની સલાહ આપી, બધી વ્યવહાર કુશળતા, બધી જ બુદ્ધિ બહુ જ છે. એ બુદ્ધિ એને ખાલી ભગવાનના ભજનમાં ચલાવી નથી, અમે દુનિયામાંથી બહુ ચલાવી છે. તો એને બુદ્ધિ મત્તા, બુદ્ધિ ધરા, એક બુદ્ધિ જેની પાસે નથી. બીજું ધનવાન, આપણે 5 પૈસા વાળા કહીએ, ધનવાન એટલે ખાસો ધન હોય તો ધનવાન કહીએ ને, એમ બુદ્ધિમાન કોને કહીએ? જેની પાસે ઘણી બુદ્ધિ છે ને બુદ્ધિમાન કહીએ છીએ. હવે બધી બુદ્ધિ હોવા છતાં એને ભગવાનનું ભજન નાશ કર્યું, અને આ બધા વ્યવહારમાં આમ તેમ ખર્ચી બુદ્ધિ, તેની બુદ્ધિમત્તા કેવી રીતે કહેવાય? અર્જુનને સમજ પડી કે મારી બુદ્ધિનો ઉપયોગ મેં ભગવાનના ભજનમાં ના કર્યો, અને મારી બુદ્ધિનો ઉપયોગ મેં આ બધામાં કર્યો. એટલે કાર્પણ્ય કૃપણતા રૂપી દોષથી મારો સ્વભાવ આચ્છાદિત થઈ ગયો છે. ધર્મ સંબૂળો જોઈતા હોય મને ધર્મની બાબતમાં ભાન નથી વગેરે. હલો, હા થોડી વાર એન કરને, હા 2 કલાક પછી, 1/2 કલાક પછી કર. તો મારી બુદ્ધિ છવાઈ ગઈ છે, એટલે એવું જયારે સમજ પડે ને પછી એ અત્યાર સુધી અર્જુનને આ કહ્યું હોત તો કામનું નહોતું, પણ હવે ના કહ્યું હોત તો એ કામનું નથી. એટલે અર્જુન એ તબક્કે આવ્યો છે કે હવે યુદ્ધ કેવી રીતે કરવું અને પેલા જોડે આ કરવું પેલું એ બધામાં હવે રસ નથી. અત્યારે એને એ શ્રેયસ્ય નિશ્ચિતમ બ્રુહી તન્મે, જેના દ્વારા મારું નિશ્ચિત કલ્યાણ થાય એ જ મને કહો. એને કે યુદ્ધ કેવી રીતે લડવું અને કૌરવોને કેવી રીતે મારવાનું હરાવવું એવી સલાહની જરૂર નથી, એ તો એ બધું કરી શકતો હતો. એ પણ અગત્યની વસ્તુ છે કે મારું મારું ફોડવાની તૈયારી હોવી જોઈએ. હું તો તમે આપો તો ખાઉં, તમે આપો બધું માનતો, હું તો તમારી પાસે આવી ગયો, તમારે જે કરવું હોય તે કરો. નારાયણ નારાયણ. તો આ કૃપણતા રૂપી દોષથી બુદ્ધિ છવાઈ, એ આમ આ કર્મનું ફળ આ બધું છે. એટલે કર્મો કરીને ફળ મેળવ્યા ને ભોગવ્યા ને એ તો જાણે બધી બહુ બહારની વસ્તુઓ છે,
દરમિયાન આ પ્રકારની પરિપક્વતા આવતી ગઈ અને આમાંથી જરાક ઊંચું વિચારો થઈ શકે ને, પેલું પેટ ભર્યું હોય ત્યારે, ખાલી હોય ત્યારે રોટલો જ્યાં ત્યાં ત્યાં લાવવાનું ભાઈ ભૂખ લાગી છે, ત્યારે પછી કશું થઈ ના શકે, પણ ઘણો સંતુષ્ટ છે. અને ત્યારે એ પૂછે છે કે રોટલો રોજ કોણ મોકલે છે, એ નારાયણ કોણ છે, મારે જાણવું છે, ક્યાં રહે છે, શું કરે છે, એનું સ્વરૂપ કેવું છે, મારો એનો સંબંધ કેવો છે, હા મારે આ બધું સમજવું છે. એટલે આઠ અધ્યાયમાં કર્મ ગયા ને ત્યારે આ થયું. પછી ઉપાસનાનો રોલ એ છે કે હું હવે એની જોડે ભયબંધી કરું છું કે ચલ ફરવા દઈએ, ચલ આ કરીએ, ચલ પેલું, તારી પૂજા કરીશ, તારી અર્ચના કરીશ, તને ખુશ કરીશ, તું તારું સ્વરૂપ મારી આગળ ઉઘાડ. એને પછી જપ બીજા નામ બીજા જે આપો તે પણ એની પાછળની ભાવના આવી છે કે મારે મારા મનને એકાગ્ર કરવું છે. મને ખબર પડી ગઈ કે બહાર કશું નથી, પણ તો એ મન ત્યાં જ જાય છે. કર્મ કરતા તો ખબર જ નહોતી કે બહાર કઈ છે, મને બહાર છે જેવી ખાતરી હતી, હવે મને પાક્કી ખાતરી છે કે બહાર કશું નથી, પણ અહીં મગ ચોંટતું નથી, એને આટા મારવા જ જોઈએ છે. એટલે બહાર કશુંક છે એવી ખાતરી અને બહાર કશુંક નથી એવી ખાતરી, એ બેની વચ્ચેનો સમય. બહાર કશુંક છે એટલે કર્મ જ કરે છે, બહાર કશું નથી એની ખાતરી હોય તો વેદાંત ભણવા જ માંડે, પણ બહાર કશું નથી તો મને ખબર છે જ ને, પણ આટા પેરા કરે છે, ત્યારે ઉપાસના કરવાની. એટલે એને પ્રેમ જોઈએ છે, એને આશ્વાસન જોઈએ છે, એને એશ્યોરન્સ જોઈએ છે, તો ભગવાનની ભયબંધી કરે છે. એટલે જયારે આઠ અધ્યાયમાં કર્મ ગયા એમ કહ્યું, ત્યારે કર્મ અને ઉપાસના બંને ગયા. એટલે એમણે કીધું પછી ઉપાસના, પ્રાણની ઉપાસના વગેરે પણ ગઈ, કર્મ અંગ સામે વિષયણી છે, અને પછી વંશાંતમ કાર્યમ પણ ઉક્તમ. એના પછી હવે આજે મોક્ષ થયો છે એને માટે આગળ ઉપનિષદનો આરંભ કરવામાં આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.